नमस्ते विद्यार्थी मित्रों, धोरण 9 चैप्टर नंबर 5 सुभाषित वैभव। आ सुभाषित वैभव जे छे एनी अंदर सुभाषित एटले शू, तो के जे सारी रीते बोलायेलू होय ते एने सुभाषित कहेवामां आवे छे। आपणे त्यां संस्कृत साहित्यनी अंदर सुभाषितोनुं खूब महत्व छे। आपणा देशनी अंदर अथवा आपणा संस्कृत साहित्यनी अंदर एवुं कीधुं छे कि आ पृथ्वी उपर ત્રણ પ્રકારના વૈભવ છે। પહેલું શું? પહેલું છે એ શું છે? તો કે પહેલું છે એ અન્ન છે, એ પણ એક રત્ન સમાન છે, અને બીજું છે એ પાણી છે। જીવન જીવવા માટે પાણી અને અન્ન બહુ જરૂરી છે, એવી જ રીતે જીવનની અંદર સારા વિચારો છે એ પણ ખૂબ જરૂરી છે, અને એના માટે ત્રીજું રત્ન છે એને સુભાષિત તરીકે ઈશ્વરે આપણને આપેલું છે। બરાબર, એટલા માટે આ વાત આ પેરેગ્રાફમાં એવી સમજૂતી તમને આપી છે કે જીવનની અંદર સુભાષિતોનું ખૂબ મહત્વ છે। અહીં બીજા પેરેગ્રાફની અંદર એવી વાત સમજાવી છે કે જીવનની અંદર જુદા જુદા સુભાષિતો છે એ કેવી રીતે ઉપયોગી થાય છે। તો પહેલા શ્લોકની અંદર વ્યક્તિ છે એને કેવા પ્રકારનું વ્યક્તિત્વ હોય તો એ વ્યક્તિ છે સારું બોલી શકે, બીજામાં મન ઉપર અને ચિત્ત ઉપરની વાત અને યૌવન ઉપરની વાત સમજાવી છે, કીર્તિ ઉપરની વાત સમજાવી છે, ત્રીજાની અંદર સજ્જન લોકો અને દુર્જન લોકો વચ્ચેનો ભેદ સમજાવ્યો છે, ચોથા શ્લોકની અંદર કેવા લોકો ગાય શેનાથી જોઈ શકે, બ્રાહ્મણ શેનાથી જોઈ શકે, રાજા શેનાથી જોઈ શકે એની વાત સમજાવી છે, અને પાંચમા શ્લોકમાં ગરીબ લોકોને શું આપવું જોઈએ, ભૂખ્યા લોકોને શું આપવું જોઈએ અને અજ્ઞાની લોકોને શું આપવું જોઈએ એની વાત સમજાવી છે, છઠ્ઠા શ્લોકમાં ક્રોધ છે એ કેવી રીતે જન્મે છે એના વિશે વાત સમજાવી છે, અને મોહ અને ક્રોધથી શું જીવનમાં નુકસાન થાય છે એની વાત સમજાવી છે, સાતમા શ્લોકની અંદર જુદા જુદા પ્રાણીના ઉદાહરણ દ્વારા દુર્જન માણસના બધા જ અંગોમાં ઝેર હોય છે એવી વાત સમજાવી છે, અને છેલ્લા શ્લોકમાં મિત્ર છે એ કોને કહેવાય, ક્યારે મિત્ર આપણને સાચો મિત્ર લાગે એની વાત આપણને સમજાવી છે। વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર તમને ખાસ જે શ્લોકો આપ્યા છે એનું અનુવાદ ટ્રાન્સલેશન છે એ તમને પરીક્ષામાં પૂછાય છે। હું તમને એ ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરી આપીશ, પછી એનું PDF છે એ હું ઇંગ્લિશમાં તમને એના અનુવાદ અને એનું સ્વાધ્યાય બધા જ પ્રશ્નો તમને હું લખી મોકલીશ। અત્યારે આપણે ગુજરાતીમાં એની સમજૂતી મેળવીશું। પહેલો શ્લોક છે, માધુર્યમ અક્ષરમ વ્યક્તિ પદસ્થે દસ્તુ સુસ્વર ધૈર્યમ લય સમર્થન ચ ષડેતે પાઠકા ગુણ। અર્થાત શું થાય? તો કે જે વ્યક્તિને સારું બોલવું હોય, સભામની વચ્ચે સુંદર મજાનું એને ભાષણ કરવું હોય, એને સારું વક્તવ્ય આપવું હોય, તો એની અંદર 6 ગુણ હોવા બહુ જરૂરી છે। કયા 6 ગુણથી વ્યક્તિનું જે સ્પીક છે, જે એની સ્વીચ છે એ ખૂબ સારી બને? તો માધુર્યમ અક્ષરમ વ્યક્તિ, મધુર અવાજમાં બોલવું જોઈએ, અક્ષરોની અભિવ્યક્તિ સુંદર હોવી જોઈએ, પદશ્ચેદસ્તુ તેના દરેક શબ્દ છે એના છૂટા પાડીને બોલવા જોઈએ, અને સુસ્વર સારા અવાજમાં બોલવું જોઈએ, ધૈર્યમ ધીરજપૂર્વક બોલવું જોઈએ, લય સમર્થમ અને આરોહ અવરોહ સાથે બોલવું જોઈએ। આ 6 ગુણ છે એ પાઠકના ગુણ છે, સારું વક્તવ્ય આપવા માટે સારો અવાજ, અક્ષરોની સારી અભિવ્યક્તિ, પદોને છૂટા પાડીને બોલવું, ધીરજ સાથે બોલવું, લયયુક્ત બોલવું, આ 6 ગુણ છે એ પાઠકના યોગ્ય ગુણ છે। તો આવું પહેલા સુભાષિતનો અર્થ થાય છે। બીજો શ્લોક છે એ તમને અનુવાદ રૂપે પણ પૂછાય છે અને શ્લોક પૂર્તિમાં પણ પૂછાય છે, ચલમ વિત્તમ ચલમ ચિત્તમ ચલે જીવન યૌવને ચલા ચલમિદમ સર્વમ કીર્તિરેવ હિ જીવતિ। અર્થાત શું? ચલ એટલે એક જગ્યાએ સ્થિર ન હોય તેવું, તો એવી વસ્તુ કઈ છે? ચિત્ત, વિત્ત, વિત્ત એટલે પૈસા, જે રૂપીસ છે એ એક જગ્યાએ સ્થિર રહેતા નથી, હંમેશા એક જગ્યાએથી બીજી જગ્યાએ હંમેશા ફરતા રહે છે। ચલમ ચિત્તમ, આપણું મન છે એ પણ હંમેશા ચંચળ છે, ચલે જીવન યૌવન, જીવનનું યુવાની છે એ પણ કેવી છે? તો કે હંમેશા ચલાયમાન છે, ચાલતી છે, ચલા ચલમિદમ
सर्वम आ बधु चालतू छे परंतु एक वस्तु छे स्थिर छे कीर्ति रेव ही जीवती पण मानसनी कीर्ति छे ये हमेशा स्थिर छे मानसनी जे कार्य कर्या पछीनी प्रशंसा छे ये लोको मृत्यु पछी पण एने याद करता होय छे तो आ पाठनी अंदर व्यक्ति छे एनी कीर्ति जेम के कोई कवि नी सारी कृति छे ते लोको एने याद करे छे जेम कोई सारा वैज्ञानिक नी शोध होय तो लोको एने याद करे छे પણ વ્યક્તિ છે એની યુવાની તો હંમેશા નાશ પામનારી છે એના પૈસાથી તો નાશ પામનારા છે અને એની એનું મન છે એ પણ હંમેશા ચંચળ થનારું છે પણ એની કીર્તિ છે એ હંમેશા જીવતી રહે છે એવું આ બીજા શ્લોકમાં સમજાયું છે ત્રીજો શ્લોક છે મક્ષિકાવરણમિચ્છંતિ ધનમિચ્છંતિ પાર્થવા નીચા કલહમિચ્છંતિ શાંતિમિચ્છંતિ સાધવ અર્થાત મક્ષિકા એટલે માખી માખી છે એ હંમેશા શું ઈચ્છે છે વરણ વરણ એટલે ઘાવ ઈચ્છે છે કોઈ પણ વસ્તુ આપણને વાગી હોય તો માખી છે એને આમંત્રિત કરવી પડતી નથી તરત ગમી ત્યાંથી આવી જાય છે એટલે માખીને ઘાવની ઈચ્છા હોય છે ધનમ ઈચ્છંતિ પાર્થવા એટલે કે રાજા હોય એને હંમેશા ધનની ઈચ્છા હોય છે આપણી પાસેથી રાજા ટેક્સ લે અને આખું રાજ્ય છે દેશ છે ચલાવે બરાબર રાજાને પૈસાની ઈચ્છા હોય નીચા કલમ ઈચ્છંતિ નીચ માણસ હોય ને જે દુર્જન માણસ એને કલહ એટલે ગુસ્સો ઝઘડો પ્રિય હોય છે અને શાંતિ મિચ્છંતિ સાધવ અને જે સાધુ અને સજ્જન માણસ હોય છે એને શાંતિની ઈચ્છા હોય છે ફરી એકવાર માખીને ઘાવની ઈચ્છા હોય છે રાજાને ધનની ઈચ્છા હોય છે નીચ માણસને ઝઘડાની ઈચ્છા હોય છે અને શાંતિ હંમેશા સાધુ એટલે કે સજ્જન માણસને પ્રિય હોય છે ગાવો ગંધેન પશ્યંતિ વેદે પશ્યંતિ બ્રાહ્મણા ચારે પશ્યંતિ રાજાન ચક્ષુભ્યામિતરે જના આનો અર્થ શું થાય કે ગાય છે એ ગંધથી જોવે છે ઘણી વખત આપણે અનુભવ્યું હશે કે ગાય છે એ કોઈ પણ ખોરાક મોઢામાં નાખે છે પહેલાં સૂંઘે છે પછી પોતે મોઢામાં ખોરાક લે છે ભલે એ આંખથી જોઈ શકતી પણ એનું જે ઘ્રાણેન્દ્રિય શક્તિ છે જે નાકની શક્તિ છે એના દ્વારા તપાસીને પછી ખોરાક છે એ પેટમાં નાખતી હોય છે એટલે ગાય છે એ આંખ કરતાં ગંધથી જોવે છે એવું આપણને આમાંથી સમજાય છે વેદે પશ્યંતિ બ્રાહ્મણા બ્રાહ્મણો છે એ વેદથી જોવે છે તો શું એને આંખો નથી હા ચર્મચક્ષુ છે આંખ તો છે જ તે પરંતુ જે કાંઈ જીવનનું બારીકાઈથી નિરીક્ષણ કરે છે જીવનમાં કઈ બાબત યોગ્ય કઈ બાબત અયોગ્ય એ વેદમાં જે વાત સૂચવેલી હોય એ પ્રમાણે બ્રાહ્મણો વિચારતા હોય છે એટલે બ્રાહ્મણો વેદની આંખોથી જોવે છે એવું અહીંયા સમજાયું છે ચારે પશ્યંતિ રાજાના ચાર એટલે જાસૂસ રાજા છે ને એ જાસૂસની નજરથી જોવે છે રાજા બધી જગ્યાએ રાજ્યમાં શું ચાલે છે એ પહોંચી શકે નહીં જોવા માટે એટલે એના જાસૂસો જે વાત કહે એનાથી એ પોતે વાત સમજે એટલે રાજા જાસૂસોની નજરથી જોવે છે અને ચક્ષુ ભ્યામિતરે જના અને લોકો છે એ હંમેશા રાજાની આંખોથી જોવે છે રાજા જેવું વિચારે એવું પ્રજા વિચારે એટલા માટે લોકો છે એ રાજાની આંખોથી જોવે છે ફરી એકવાર ગાય ગંધથી જોવે છે બ્રાહ્મણો વેદથી જોવે છે રાજા છે એ જાસૂસોથી જોવે છે અને લોકો છે એ રાજાની આંખોથી જોવે છે ત્યાર પછીનો શ્લોક જે છે દરિદ્રાય ધનમ દેયમ જ્ઞાનમ દેયમ જડાય ચ પીપાસિતાય પાનીયમ ક્ષુધિતાય ચ ભોજનમ બહુ અગત્યની વાત આ સુભાષિત આપણને સમજાવે છે વિદ્યાર્થી મિત્રો આ જે શ્લોક છે એ જે હું તમને સમજાવું છું એનો અર્થ વિસ્તાર પણ પરીક્ષામાં 3 માર્કનો પૂછાય છે તો તમારે એમાં પૂછાણું હોય તો લખવું જોઈએ કે દરિદ્રાય ધનમ દેયમ દરિદ્ર એટલે ગરીબ માણસ એને ધન જોતું હોય છે ત્યારે એને ધન આપે જ્ઞાનમ દેયમ જડાય છે જે મૂર્ખ બુદ્ધિનો માણસ છે જડ બુદ્ધિનો માણસ છે એને જ્ઞાન આપે પીપાસિતાય પાણી અને તરસ્યા લોકોને પાણી આપો શુદ્ધિતાય છે ભોજન અને જે માણસ ભૂખ્યો છે એને ભોજન આપવું જોઈએ આપણે ત્યાં કીધું છે ને ગુજરાતીમાં કવિતા પણ છે કે જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો ભૂખ્યા કાજે ભોજન બનજો તરસાનું જળ થાજો
જીવન અંજલિ થાજો. એમ જીવનની અંદર કોઈ વ્યક્તિને હેલ્પફુલ થવાની વાત આ સુભાષિત આપણને સમજાવે છે. દરેક વ્યક્તિને કાંઈક ને કાંઈક મદદરૂપ થતા થાવ એવી વાત આ સુભાષિત આપણને સમજાવે છે. લોભાત ક્રોધ પ્રભવંતિ, લોભાત કામ પ્રજાયતે, લોભાન મોહસ્ચ નાશસ્ય, લોભ પાપસ્ય કારણમ. આ પાપનું કારણ શું છે? લોકો પાપ શા માટે કરે છે? ને પાપ એટલે શું? કે મન વચન કર્મથી બીજાને દુઃખ આપવું, એમના પાપ છે. એટલે હંમેશા પાપથી લોકોએ બચવું જોઈએ. પણ આ પાપ કેવી રીતે માણસ કરે છે? તો એનો એનો એની જવાબ આપ્યો છે, લોભ ક્રોધ પ્રભવતી. લોભથી ક્રોધ જન્મે છે. જ્યારે કોઈ વ્યક્તિને કોઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી લોભને કારણે, તો એ ક્રોધ કરે છે. તો લોભથી ક્રોધ જન્મે છે. લોભાત કામ પ્રજાયતે, અને લોભ દ્વારા કામ એટલે ઈચ્છાઓ જાગે છે. જો આપણે એક ગાડી હોય તો બીજી ગાડી લેવાની ઈચ્છા થાય છે, એક સ્કૂટર હોય તો બીજું સ્કૂટર લેવાનું મન થાય છે. એટલે લોભથી ઈચ્છાઓ જાગે છે. એટલા માટે આ લોભ અને કામ, લોભ અને કામ એટલે ઈચ્છાઓ, આ બે વસ્તુ છે એ શું છે? લોભ અને મોહ છે એ નાશસ્ય, એ આપણો નાશ કરે છે. એટલે વધારે પડતી અનાવશ્યક વસ્તુઓનો આપણે લોભ કરવો જોઈએ નહીં. લોભ પાપસ્ય કારણમ, એટલે લોભ છે એ પાપનું કારણ છે. હંમેશા માણસે લોભથી દૂર રહેવું જોઈએ. ગુજરાતીમાં કહેવત પણ છે, લોભને ન હોય થોભ. એટલે માણસને સંતોષી બનવાની વાત આ સુભાષિત સમજાવે છે. ત્યાર પછીનું સાતમું સુભાષિત છે કે તક્ષસ્ય વિષમ દંતે, મક્ષિકાયશ્ચ મસ્તકે, ઋષિકસ્ય વિષમ પુચ્છે, સર્વાંગે દુર્જનશ્ય તતઃ. એટલે શું? તક્ષક શબ્દનો અર્થ થાય છે સાપ. સાપ છે એને ક્યાં વિષ હોય? દાંતમાં ઝેર હોય છે. જ્યારે સાપ કરડે છે ત્યારે દાંતમાં ઝેર હોય છે. મક્ષિકાયચ મસ્તકે, મક્ષિકા એટલે માખી. માખીને ક્યાં ઝેર હોય? તો કે માથામાં ઝેર હોય છે. માખી છે એ માથામાંથી ઝેર આપણા શરીરમાં ડંખ મારતી વખતે છોડે છે. ઋષિકસ્ય વિષમ પૂછે, ઋષિક એટલે વિછી, તો વિછી છે એની પૂંછડીમાં ઝેર હોય છે. પણ આ સાપ, માખી અને વિછી એના બધા એક એક અંગમાં જ ઝેર હોય છે. જ્યારે મનુષ્યરૂપી દુર્જન વ્યક્તિ હોય એના તો સર્વાંગે દુર્જન સતતઃ, એટલે કે દુર્જન માણસના તો બધા જ અંગમાં ઝેર હોય છે. દુર્જન માણસ એટલે ખરાબ વિચારસરણીનો માણસ, એના જીભથી પણ તે કડવું બોલે, વિષ બહાર કાઢે, જોવાથી પણ વિષ બહાર પ્રગટે, એના વર્તનથી પણ વિષ પ્રગટે, એટલે કે ઈર્ષ્યારૂપી વિષ હંમેશા એના મગજમાં ચાલતું રહે છે. તો દુર્જન માણસના શરીર દરેક અંગમાં ઝેર હોય છે એવી વાત તમને આમાંથી સમજાવે છે. ઉત્સવે વ્યસને ચૈવ દુર્ભિક્ષે શત્રુ વિપ્લવે, રાજદ્વારે શ્મશાને ચ યસ્તિષ્ઠસ્તિ સ બાંધવ. બાંધવ એટલે મિત્ર. કેવો હંમેશા આપણો સાચો મિત્ર છે? મિત્ર એવો રાખીએ જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે ને દુઃખમાં આગળ હોય. મિત્ર એવો રાખવો જોઈએ. પણ એવો મિત્ર એટલે કેવો મિત્ર? સુદામા અને કૃષ્ણ જેવો મિત્ર, કે જે હંમેશા દુઃખમાં વ્યક્તિને મદદરૂપ થાય. તો કેવા કેવા સ્થાનો એ મિત્ર મદદરૂપ થવો જોઈએ? ઉત્સવ, એટલે કે ઉત્સવો કરવામાં આ માત્ર મિત્ર છે એ કામ આવે. એટલું જ નહીં, બીજું વ્યસનોમાં જ મિત્ર આપણને વ્યસન કરવામાં સાથ આપે એવો મિત્ર ન હોવો જોઈએ. ચૈવ ન ચૈવ એટલે આવો મિત્ર હોવો જોઈએ નહીં. પણ દુર્ભિક્ષે દુષ્કાળ સમયે આપણને મિત્રની ઉપયોગિતા થવી જોઈએ, મદદરૂપ થવો જોઈએ. ઉત્સવો અને વ્યસનોમાં જે મદદ કરે છે મિત્ર નથી, પરંતુ દુકાળ સમયે શત્રુ વિપ્લવે, શત્રુની સાથે યુદ્ધમાં, રાજદ્વારે હંમેશા રાજાની પાસે જતી વખતે, અને સ્મશાને એટલે સ્મશાનમાં, યતિષ્ઠતિ સ બાંધવ, જે રહે છે તે જ સાચો મિત્ર છે. જે દુષ્કાળ સમયે શત્રુઓની સાથે યુદ્ધમાં, રાજાની પાસે જવામાં અને સ્મશાનમાં જે સાથ આપે છે તે મિત્ર છે. પરંતુ ઉત્સવો અને વ્યસનોમાં રહે છે એ સાચો મિત્ર છે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ સુભાષિતો છે જીવનમાં ખૂબ જ ઉપયોગી છે, અને આ સુભાષિતો દ્વારા જીવનના ઘણા બધા મુશ્કેલીવાળી પરિસ્થિતિમાં પણ આપણને એ સમજણ આપતા સુભાષિતો છે.
तो प्रथम प्रश्न छे चला चले संसारे किम निश्चलम। आ समग्र संसार छे हमेशा चंचल छे पण एमां शुं हमेशा एक निश्चित छे तो के कीर्ति रे वही निश्चल। कीर्ति एटले आपणी जे कीर्ति आपणी प्रशंसा आपणुं सारुं कार्यनी वाहवाय ये हमेशा मृत्यु पछी पण जीवित रहे छे। के शांतिम इच्छन्ति कोण हमेशा शांति इच्छे छे तो के हमेशा साधव शांति इच्छन्ति साजो सारो माणस छे हमेशा शांतिनी इच्छा राखे छे। राजा नते पश्यन्ति राजा शेनाथी जोवे छे तो आपणे जोयुं चारे एना जासूसोथी जोवे छे। पापस्य कारणम किम पापनुं कारण शुं छे तो के पापनुं कारण छे ई लोभ। लोभ कारणम हमेशा पाप करवानुं कारण लोभ छे। अने तक्षकस्य विषम पुत्रम सापना क्या अंगमां झेर होय छे तो सापना दंते दांतमां झेर होय छे। तो आवी रीते विद्यार्थी मित्रों आ बधा सुंदर मजानुं सुभाषितना शब्दो छे। आना बे का श्लोक छे ई तमारे पाका करवाना छे। चलम वित्तम वाळो श्लोक अने दरिद्राय धनम देयम आ बंने श्लोक परीक्षामां श्लोक पूर्तिमां पूछाय छे। बाकीनुं जे पीडीएफ ग्रुपे जे जवाब आपवाना छे ई हुं तमने मोकली आपीश ग्रुपमां। एटले तो तमे कोई जातनी चिंता करता नहीं, खाली समझी अने आ वीडियो छे शांतिपूर्वक जोई अने एनो अभ्यास करशो। नमस्कार, अहीं आपणो वीडियो पूरो करीए छीए। नमस्ते।